તમારા બધાના સવાલોનો જવાબ માત્ર ને માત્ર એક જ છે, ઉર્વશી તમારા મલ્હારના મનને મોહી ગઈ છે બસ। કારણ કે સંબંધોની પરિભાષા એ જાણે છે, પૈસાથી વધારે માણસાઈમાં માને છે, હે મારા કોરા કાજા પર એની સિગ્નેચર કરી ગઈ છે। અરે પ્રેમના પ્રવાહને જાણે ઓચિંતા સ્પીડ બ્રેકર મારી ગઈ છે બસ। હવે તો મારી હર પળ હર ક્ષણ એમને જ અર્પણ છે, એનો સાથ સંગાત એનું સ્વાભિમાન અને એના બાપુજીની સેવા એ જ તર્પણ છે। વાવ ભાઈ, તો શાયર બની ગયો, ગુડ શાયરી। છૂટકે, આ શાયરી નથી, આ તો હકીકત છે, હકીકત। દીકરા, આ બધાની વચ્ચે તારા બાપનું અભિમાન ક્યાં, આપણા પૈસાનો પાવર ક્યાં, આપણી આબરૂ અને રૂઆબ ક્યાં? પપ્પા, હું તમને એક તો કહેવા માંગુ છું કે એને મને શું વાત કરી, તો સાંભળો। અને હા, બીજી બે વાત જણાવીશ કે આપણા લગ્ન પછી મારા પપ્પા સાવ એકલા પડી જશે, એટલે હું દર 15 દિવસે 2 દિવસ અહીં મારા પપ્પાને ત્યાં રોકાવા આવીશ। ઓકે। અને જો કદાચ ભવિષ્યમાં મારા પપ્પાનું શરીર સાથ ન આપે તો એની આ જીવન સેવા ચાકરી હું કરીશ, અને એ માટે તમારે અને તમારા ઘરના સભ્યોએ પહેલાં મંજૂરી આપવી પડશે। ઓકે, આઈ વિલ થિંક અબાઉટ ધેટ। લગ્ન પછી ક્યારેય તમે તમારા રિવાજો કે પરિવારના વિચારો મારા પર જબરદસ્તીથી થોપશો નહીં, તેનો તમારે મને વિશ્વાસ આપવો પડશે। ભલે હું ગામડાની ગોરી છું, પણ આઝાદ પંછી છું અને સ્વાભિમાની છું। જો તમે મારું સ્વાભિમાન જાળવી શકતા હોય તો જ આગળનું વિચારજો। તમને નથી લાગતું કે તમારા આટલા બધા બંધનના લીધે કોઈ સારો છોકરો તમારા હાથમાંથી જતો રહેશે? નહીં, એવું નહીં બને। સારો છોકરો હશે ને તો એ મારા વિચારોને માન આપીને મને સાથ આપશે, કારણ કે એક સ્ત્રી પોતાની આખી જિંદગી પતિના પરિવારને આપી દે છે, તો શું પતિનો પરિવાર, પત્નીના મા બાપ, એના ભાઈ બહેન એની જવાબદારી ના લઈ શકે, થોડું પણ દુઃખ ના વેચી શકે? નિર્ણય તમારા હાથમાં છે, એટલે જાણી જોઈ વિચારી પૂછીને કહેજો, એટલે ભવિષ્યમાં ક્યારે વાંધો ના આવે। વાવ, વેરી ગુડ, હું વિચારીશ, જરૂરથી વિચારીશ। આ વસ્તુ શક્ય જ નથી બેટા, પણ તું કહે છો ને એટલે એક વાર જોઈ લઈએ, તું એક વખત તેની મુલાકાત કરી લે બસ। થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ।